નમસ્કાર મિત્રો વેલકમ ટુ એસ્કેર પ્રોગ્રામિંગ તો લાસ્ટ વિડીયોમાં આપણે ડેટા ટાઈપ વિશે જોયું હતું તેમાં પણ ઇન્ટીરિયર ડેટા ટાઈપ તો આજના વિડીયો આપણે ફ્લોટ ડેટા ટાઈપ ડબલ ડેટા ટાઈપ્સ એન્ડ કેરેક્ટર ડેટા ટાઈપ વિશે જોવાનું છે અને સાથે તેનું પ્રેક્ટિકલ કરીને સમજવાનું છે અહીંયા થોડી ઘણી થિયરી મેં ડાઉન કરેલી છે તો જોઈએ ચાલો ફ્લોટિંગ પોઈન્ટ ટાઈપ તો કે ફ્લોટિંગ પોઈન્ટ ટાઈપ છે શું ફ્લોટિંગ ટાઈપ્સ આર યુઝ ટુ સ્ટોર રિયલ નંબર એટલે કે જે રિયલ નંબર હોય એને સ્ટોર કરવા માટે ફ્લોટિંગ ડેટા ટાઈપનો યુઝ થાય છે રિયલ નંબર એટલે કે ટેન પોઈન્ટ ટેન વન પોઈન્ટ ફાઈવ એવા બધા જે નંબર હોય ને ફ્લોટિંગ પોઈન્ટવાળા એને આપણે રિયલ નંબર કહેવાય અથવા તો એકચ્યુઅલ નંબર એમ બરાબર ફ્લોટ જે ફ્લોટ ડેટા ટાઈપ્સ છે એ ચાર બાઈટ મેમરીમાં ઓક્યુપાઈડ કરે છે જ્યારે ડબલ ડેટા ટાઇપ છે એ એટ બાટ મેમરીમાં ઓક્યુપાઈડ કરે છે ચાલો તો આનું એક્ઝામ્પલ કરીને જોઈએ સપોઝ આ ઇન્ટીજર ડેટા નો એક નંબર વન નામનો વેરિયેબલ મેં ડિફાઈન કરેલો છે હવે મારે ટેન પોઈન્ટ ટેન આવું પ્રિન્ટ કરાવવું છે બરાબર નંબર વનમાં વેલ્યુ મેં શું એન્ટર કરી દસ પોઈન્ટ દસ એન્ટર કરી છે પ્રોગ્રામને હું સેવ કરું કમ્પાઇલ કરું તો ચાર એરર આપે શું આવે છે ડિક્લેરેશન સિન્ટેક્સ એરર અને પેલા ક્લોઝ કરી દઈએ આને પણ ક્લોઝ કરી દઈએ અહીંયા એ થઈ ગયેલો છે એના માટે એરર આવે છે એને રિમૂવ કરી દીધું પરિવાર કમ્પલ કરીએ તો કે સક્સેસ હવે રન કરું છું પ્રોગ્રામને તો જો નંબર વન ઇક્વલ ટુ ટેન આવ્યું પણ ટેન પોઈન્ટ ટેન આપણે તો એમાં એન્ટર કરેલું છે બરાબર તો આનું સોલ્યુશન શું મારે પોઈન્ટવાળી વેલ્યુ જે છે અથવા તો પ્લોટિંગ પોઈન્ટવાળી વેલ્યુ સ્ટોર કરાવી છે તો શું કરવાનું તો જ્યારે પણ આપણે ફ્લોટિંગ પોઈન્ટવાળી વેલ્યુ સ્ટોર કરાવવી હોય ત્યારે કમ્પલસરી આપણે ફ્લોટ ડેટા ટાઈપ અથવા તો ડબલ ડેટા ટાઇપનો યુઝ કરવો પડે તો એ યુઝ કઈ રીતે થઈ શકે તો આ જે ઇન્ટીજર ડેટા ટાઇપ મેં યુઝ કર્યો છે ત્યાં સિમ્પલી ફ્લોટ એવું લખી દેવાનું એટલે આ નંબર વન છે આપણો ફ્લોટ ટાઇપનો વેરિયેબલ બની ગયો એટલે નંબર વન શું એક્સેપ્ટ કરશે ટેન પોઈન્ટ ટેન અને પાછળ તેને પ્રિસિઝન આવી રીતે પણ આવી શકે છે બરાબર રન કરીએ ત્યારે પ્રોગ્રામ હવે ફ્લોટ ડેટા ટાઇપનો તમે વેરિયેબલ બનાવ્યો બરાબર એટલે આપણે આ નંબર વનની વેલ્યુ જ્યારે પણ પ્રિન્ટ કરાવવા જઈશું એટલે કે આ લાઇનમાં નંબર વન ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી મેં લખેલું છે તો આ જે પર્સન્ટેજ ડી છે ને એ ઇન્ટીજરનું સ્પેસિફાયર છે હવે તમારે ફ્લોટ વાળી વેલ્યુ તમારે પ્રિન્ટ કરાવ્યું હોય તો એના માટે પર્સન્ટેજ એપ કરવું પડશે આ પણ તમારી નોટમાં તમે નોટ કરી લેજો કે જ્યારે પણ ફ્લોટ ડેટા ટાઈપનો તમે યુઝ કરો છો અથવા તો ફ્લોટિંગ વેરિયબલનો યુઝ કરો છો ત્યારે તમારે એની વેલ્યુ એક્સેસ કરવી હોય તો પર્સન્ટેજ એપ કરીને તેને એક્સેસ કરી શકશો જ્યારે ઇન્ટેઝર હોય ત્યારે પર્સન્ટેજ આઈ અથવા તો પર્સન્ટેજ ડીનો યુઝ કરી શકો મેં તમને લાસ્ટ વિડીયોમાં નહોતું શીખવાડ્યું કે પર્સન્ટેજ આઈ કરીને પણ તમે ઇન્ટેઝર વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી શકો તમે જાતે ટ્રાય કરજો જ્યાં આપણે પર્સન્ટેજ ડીનો યુઝ કરતા હતા અહીંયા તો ત્યાં તમે પર્સન્ટેજ આઈનો યુઝ કરીને ઇન્ટેઝરની વેલ્યુ પ્રિન્ટ કરાવી શકશો એ તમે એક ચેક કરજો અત્યારે આપણે ફ્લોટ વેલ્યુ પ્રિન્ટ કરાવીએ એટલે હું પર્સન્ટેજ એપ કરું છું પ્રોગ્રામને સેવ કરું છું હવે ફ્લોટ આ થશે શું સીએલઆર એસસીઆર એટલે કે આપણું જે કોન્સોલ સ્ક્રીનમાં જે કંઈ પણ લખ્યું છે ને એનાથી આપણી સ્ક્રીન ક્લિયર થઈ જાય છે પછી આ સ્ટેટમેન્ટ પર આવશે એટલે એ પ્રિન્ટ કરશે નંબર વન ઇક્વલ ટુ એટલું પ્રિન્ટ કરીને આ પર્સન્ટેજ એ મળશે આવું આને મળે ને એટલે ડાયરેક્ટ ડબલ કોટેશન પાસે જાય એટલે કોમા પછી જે વેરીએબલનું નામ લખેલું હોય ને તેની વેલ્યુ ચેક કરે તો એ વેલ્યુ શું છે એમ આપણે ઇનિશિયલાઇઝ કરેલી તો કે ટેન પોઈન્ટ ટેન એટલે અહીંયા એફની જગ્યાએ ટેન પોઈન્ટ ટેન પ્રિન્ટ કરે એટલે કોન્સોલમાં આપણને પ્રિન્ટ કરીને આપશે નંબર વન ઇક્વલ ટુ ટેન પોઈન્ટ ટેન એવી રીતે પછી સ્લેશન મળે એટલે એ નેક્સ્ટ લાઇનમાં જશે નેક્સ્ટ લાઇનમાં જાય એટલે કે પ્રિન્ટેફ હા એટલે એટલું પાછું પ્રિન્ટ કરીને આપશે નંબર સાઈઝ ઓફ નંબર વન ઇક્વલ ટુ એટલું બરાબર પછી અહીંયા પર્સન્ટેજ ડી મળશે એટલે એ કોમા પછી જે સ્ટેટમેન્ટ લખ્યું એ ચેક કરશે તો કે સાઈઝ ઓફ ફંક્શનનો યુઝ કર્યો છે આપણે એટલે કે સાઈઝ ઓફ ફંક્શનનો યુઝ કરીને શું થાય તો કે જે વેરીએબલ તમે ડિફાઈન કરો તેની સાઈઝ મળે એ ડેટા ટાઇપની બરાબર એટલે આની સાઇઝ કેટલી મળે છે ફ્લોટ હોય એટલે તે ફોર બાઇટ મેમરીમાં ઓક્યુપાઈડ કરે અહીંયા મેં લખેલું છે જો જે પ્લોટ ડેટા ટાઈપ છે એ ફોર બાઇટ એટલે આપણને ફોર બાઇટ મળશે અહીંયા એટલે સાઇઝ ઓફ નંબર વન ઇક્વલ ટુ અહીંયા ફોર બાઇટ આવી પછી એવી રીતે નેક્સ્ટ લાઈનથી એનું એડ્રેસ પ્રિન્ટ કરશે પણ એડ્રેસ જ્યારે પણ તમારે પ્રિન્ટ કરાવો ત્યારે ટાઈપ સ્પેસિફાઈડ છે પર્સન્ટેજ યુ આવશે બીજું કોમા આવ પછી તમારે એમ પર્સનનો યુઝ કરવો પડશે જો તમારે યુઝ કરવું છે તમારે એડ્રેસ જાણવું છે કોઈ પણ વેરિયેબલનું કઈ જગ્યાએ સ્ટોર છે મેમરીમાં તો કમ્પલસરી પર્સન એમ પર્સનનો યુઝ કરવાનો અને પર્સન્ટેજ યુ છે એનું સ્પેસિફાયર રહેશે એ વાતનું તમે ધ્યાન રાખજો તો આ પ્રોગ્રામને હું સેવ કરું છું પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ તો કે સક્સેસ રન કરીએ હવે મેં પ્રોગ્રામ રન કર્યો એટલે પહેલી લાઈન જોવો નંબર વન ઇક્વલ ટુ ટેન પોઈન્ટ ટેન અને પછી ઘણા બધા બીજા ઝીરો આવે છે તો હવે આપણે વેલ્યુ તો ટેન પોઈન્ટ ટેન એન્ટર કરીએ પાછળ જે ઝીરો આવે છે બરાબર તો એને આપણે ફોર્મેટ કરવા પડે એટલે કે ફોર્મેટેડ ઇનપુટ અને આઉટપુટ એવો એક અલગ ટોપિક જ આવે છે એ આપણે જેમ જેમ વિડિયો બનાવશું એમ હું તમને એ શીખવાડીશ અત્યારે નથી કરાવતો કેમ કે અત્યારે તમને એ નઈ સમજાય અને સાઈઝ ઓફ નંબર 1 4 તો જો જે ફ્લોટ ડેટા ટાઈપ છે એની સાઈઝ કેટલી છે કે 4 બાઈટ મેમરી માં ઓક્યુપાઈડ કરે છે એટલે ભાઈ નેક્સ્ટ લાઈન માં તેનું એડ્રેસ છે જ્યાં એ સ્ટોર છે બરાબર તો આ વાત થઈ આપણે ફ્લોટ ડેટા ટાઈપ ની તો આમાં બે વાતનું ધ્યાન રાખવાનું જ્યારે પણ તમારે એક તો પોઈન્ટવાળી વેલ્યુ પ્રિન્ટ કરાવી ત્યારે ફ્લોટ અટવા ડબલ ડબલનો યુઝ કરવાનો હવે જો તમે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરો છો તો અહીંયા સ્પેસિફાયર જે હોય એ પર્સન્ટેજ એફ યુઝ કરવાનું જો બીજું યુઝ કરશો તો એ તમને એરર આપશે તો હવે ડબલ ડેટા ટાઇપનો વાત કરીએ જો ડબલ ડેટા ટાઇપનો યુઝ કરવો હોય તો અહીંયા તમારે સિમ્પલી ડબલ એમ લખવાનું પછી વેરિયેબલ નેમ અને વેલ્યુ અસાઇન કરવાની હવે જ્યારે તમે ડબલ ડેટા ટાઇપનો યુઝ કરો ને ત્યારે તેનું જે સ્પેસિફાયર છે ને પર્સન્ટેજ એલ છે તો આપણે તમે નોટબુકમાં નોટ કરી લો જ્યારે ડબલ ડેટા ટાઇપનો યુઝ કરવાનો હોય તમારે ત્યારે પર્સન્ટેજ એલેપ કરીને તમારે તેનું સ્પેસિફાયર યુઝ કરવાનું છે હવે કમ્પાલ કરીએ પ્રોગ્રામ રન કરીએ તો જુઓ નંબર વન ઇક્વલ ટુ ટેન પોઈન્ટ ટેન અને જે માં જે ઝીરો આવે છે અત્યારે રવા આપણે હું તમને પછી શીખવાડી છે કઈ રીતે ફોર્મેટ થાય છે પછી સાઈઝ ઓફ નંબર વન ઇક્વલ ટુ એટ બાઇટ્સ એટલે કે જે ડબલ ડેટા ટાઈપ છે એ મેમરીમાં કેટલી બાઇટ્સ રોકે તો કે એટ બાઇટ્સ રોકે જ્યારે પ્લોટ છે એ પર બાઇટ હવે એડ્રેસ ઓફ નંબર વન ઇઝ 65518 હજાર પાંચસો ને અઢાર તો સિમ્પલી આપણે ફ્લોટ અને ડબલનું જોયું હવે જ્યારે પણ તમારે પોઈન્ટવાળા વેલ્યુ એક્સરસાઇઝ કરવી હોય ને ત્યારે ફ્લોટ અને ડબલ ડેટા ટાઈપનો યુઝ કરવાનો છે એ વાતનું તમે ધ્યાન રાખજો તો ફ્લોટ અને ડબલ ડેટા ટાઈપ આપણે જોઈ લીધી હવે જોઈએ કેરેક્ટર ડેટા ટાઈપ તો કે કેરેક્ટર ડેટા ટાઈપનો યુઝ શા માટે થાય છે તો કે ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર કેરેક્ટર વેલ્યુ કેરેક્ટર વેલ્યુ એટલે કેવી વેલ્યુ કે ખાલી એ હોય બી હોય સી હોય એ બધી વેલ્યુ તમારે એક્સેસ કરવી ટીયુ વાય એવી બરાબર એટલે કે કોઈ પણ એક કેરેક્ટરની વેલ્યુ તમારે એક્સેસ કરવી છે તો ત્યારે તમારે યુઝ કરવાનું છે કેરેક્ટર ડેટા ટાઈપ હવે જે કેરેક્ટર ઓર સાઇન કેરેક્ટર છે એ મેમરીમાં કેટલી બાઇટ જ્યારે અનસાઈન કેરેક્ટર છે એ પણ વન બાઈટ મેમરીમાં ઓક્યુપાઈડ કરે છે અનસાઈન એટલે કે કોઈ સાઇન ના આવતો એવું અને આ કેરેક્ટર છે તો સાઇન વાળું પણ ચાલે તો હવે પ્રશ્ન એ છે કે કેરેક્ટર ડેટા ટાઈપનો યુઝ કઈ રીતે કરવાનો તો આ જ્યાં આપણે ડેટા ટાઈપ ડિક્લેર કરતા હોય પેલા તો ત્યાં કરી દેવાનું કેરેક્ટર હવે તેના વેરિયેબલનું નામ રાખું છું કેરેક્ટર સીએચ બરાબર હવે તેમાં મારે વેલ્યુ ઇનિશિયલાઇઝ કઈ રીતે કરવાની તો કે જ્યારે પણ મારે કોઈ એક કેરેક્ટરની વેલ્યુ કેરેક્ટર ડેટા ટાઈપ કેરેક્ટર વેરિયેબલમાં સ્ટોર કરાવી છે ત્યારે કમ્પલસરી સિંગલ કોટેશન માર્ક કરવાનું પછી એમાં કેરેક્ટરનું નામ લખવાનું અને સિંગલ કોટેશન માર્ક છો એ પૂરા કરવાના તો આવી રીતે સિંગલ કોટેશન માર્કનો યુઝ કરીને તમે વેલ્યુ કેરેક્ટરની અંદર અસાઇન કરી શકો છો હવે બીજી વાત જ્યારે પણ તમે વેલ્યુ પ્રિન્ટ કરવા જાઓ કેરેક્ટરની એટલે કે સીએસ ઇક્વલ ટુ પર્સન્ટેજ એલેબ કર્યા છે તો જ્યારે પણ તમે કેરેક્ટરની વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય ત્યારે પર્સન્ટેજ સી નામનું સ્પેસિફાયર યુઝ થાય છે આ જે પહેલો કેરેક્ટર છે ને એ જ અહીંયા યુઝ થાય છે એવી રીતે અને અહીંયા મારે વેરિયેબલનું નામ સીએચ ચેન્જ કરવું પડશે એવી જ રીતે અહીંયા નંબર વન છે બરાબર તો અહીંયા કરી દઉં સી અહીંયા નંબર વન છે તો અહીંયા કરી દઉં સી એચ બાકી બધું એ જ જાગ્યું મેં વેરિયેબલનું નામ ચેન્જ કર્યું એટલા માટે મેં અહીંયા ચેન્જ કર્યું અને અહીંયા બાકી વેલ્યુ મારે પ્રિન્ટ કરાવી છે તો અહીંયા તો સ્પેસિફાય તો ચેન્જ થવાનું જ છે જો ઇન્ટેજર હોય તો પર્સન્ટેજ આય અથવા તો પર્સન્ટેજ ડી પ્લોટ અને ડબલ હોય તો પર્સન્ટેજ એફ અને પર્સન્ટેજ એલ બરાબર અને કેરેક્ટર તો પર્સન્ટેજ સી તો આ મેન પાંચ વસ્તુ તમારે યાદ રાખવાની છે તો ચાલો આ પ્રોગ્રામને સેવ કરું છું પ્રોગ્રામને રન કરીએ તો જુઓ સીએસ ઇક્વલ ટુ એ આપણે જે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે એ કેરેક્ટરમાં એ કરેલી છે હવે સાઈઝ ઓફ નંબર વન ઇક્વલ ટુ નંબર વન છે તો ત્યાં સીએસ હમણાં હું કરી દઉં તો કે વન એટલે કે વન બાઇટ આ કેરેક્ટર કેરેક્ટરે મેમરીમાં ઓક્યુપાઈડ કરે અને તેનું એડ્રેસ આપણે ડિસ્પ્લે કરેલું છે હવે નંબર વન કઈ રીતે આવ્યું તો કે અહીંયા મેં ચેન્જ નહોતું કર્યું સીએસ એટલા માટે આવ્યું ફરીવાર રન કરાવી દઈએ તો જુઓ સીએસ ઇક્વલ ટુ એ સાઇઝ ઓફ સીએસ ઇક્વલ ટુ વન એડ્રેસ ઓફ નંબર વન આવ્યું ફરી વાર ફૂલ થાય તો અહીંયા પણ ચેન્જ કરવું પડશે આપણે સીએસ ઇક્વલ ટુ એ સાઇઝ ઓફ સીએસ ઇક્વલ ટુ વન બાઇટ એડ્રેસ ઓફ સીએસ ઇક્વલ ટુ પાસઠ હજાર પાંચસો ને તો આપણો જે પ્રોગ્રામ છે એ સક્સેસફુલી એક્ઝિક્યુટ થાય છે હવે સપોઝ તમને એમ થાય છે કે આ સિંગલ કોટેશન માર્કમાં શા માટે તો કે એ સી લેંગ્વેજ આપણને સિન્ટેક્સ પ્રોવાઇડ કરે છે કે તમારે કોઈપણ કેરેક્ટર જે છે ઇનિશિયલાઇઝ કરવો હોય કેરેક્ટર વેરિયેબલ ને તો તમારે સિંગલ કોટેશન માર્કમાં લખવો પડશે હવે સપોઝ હું આવું કરીશ બરાબર તો આ તમે એકવાર કેરેક્ટર સીએસી કોટું એ લખી લો નોટબુકમાં પછી સેવ કરો અને કમ્પાઇલ કરો એટલે આપણને એરર આપશે તો શું એરર આપે છે અનડીફાઈન્ડ સિમ્બોલ એ એટલે કે આ જે છે એ અનડીફાઈન્ડ છે આપણે ડિફાઈન કરેલો નથી એવી એરર આવે જ્યારે પણ તમારે આવું થશે પ્રોગ્રામ બનાવવા બેસો એટલે આવી બધી એરર તો આવવાની જ છે જેમ જેમ તમારે એરર વધારે આવશે ને એમ તમારું લોજિક છે વધારે ડેવલપ થશે તો હવે તમને આપણે ડબલ કોટેશન માર્કમાં એકવાર લખીને જોઈ જોઈએ સેવ કરું છું પ્રોગ્રામ કમ્પાઇલ કરું તો જુઓ નોન પોર્ટેબલ પોઈન્ટ કન્વર્ઝન હવે આ એરર પર તમારી બુકમાં તમે નોટ કરી લેજો એટલે આઈડિયા આવે તમને કે આવી એરર આવે તો શું કરવાનું જ્યારે આવી એરર આવતી હોય ત્યારે સિમ્પલી તમે તમે ટાઈપમાં ડબલ કોટેશનમાં કોઈ પણ વેલ્યુ હોય એ ઇનિશિયલાઇઝ કરવા છો એમ સિમ્પલી તો હવે તમને સમજાઈ ગયું કે સિન્ટેક્સ પ્રમાણે આપણે સિંગલ કોટેશન માર્કમાં કોઈ પણ કેરેક્ટર અસાઇન કરવાનો છે આવી રીતે તો સક્સેસફુલી તમારો પ્રોગ્રામ છે એ કમ્પાઇલ થઈ શકે અને રન થઈ શકશે તો આજે આપણે વાત કરી ફ્લોટ ડેટા ટાઈપ ડબલ ડેટા ટાઈપ અને કેરેક્ટર ડેટા ટાઈપ તો તમને આમાં કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો હું એના પર પણ વિડીયો બનાવીશ અને હવે નેક્સ્ટ વિડિયોમાંથી આપણે થોડુંક લોજિકલ પ્રોગ્રામ ઉપર જઈશું હવે તમને ડેટા ટાઈપ અને વેરિયેબલ વિશે થોડું ઘણું નોલેજ મળી ગયું છે એટલે જેમ જેમ આપણે પ્રોગ્રામ બનાવશું એમ તમારું જે લોજિક છે એ સ્ટ્રોંગ થતું જશે તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો